અસ્સલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ. આજે તારીખ 14/8/2021, શનિવાર, ધોરણ 3, વિષય પ્રોજેક્ટ. પાઠ 14, શબ્દ રચના. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 16 પર આપેલ છે. તમે જોઈ શકો છો કે આ પાઠમાં જે ચિત્ર આપ્યા છે તે ચિત્ર તમને છાપીને આપ્યા છે. એ ચિત્રની નીચે જે અક્ષરો આપેલા છે, શબ્દના અક્ષરો, તે હિન્દી વર્ણમાલામાં છે, પરંતુ એ શબ્દના અક્ષરો આડા અવળા થઈ ગયા છે. એ આડા અવળા અક્ષરોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીને એ ચિત્રનો સાચો શબ્દ બનાવવાનો છે અને ચિત્રની નીચે લખવાનો છે, હિન્દીમાં લખવાનો છે. બરાબર, સૂચના તમને આપેલી છે, ચિત્ર જુઓ અને આડા અવળા અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચા શબ્દ બનાવો. ચલો આપણે જોઈ શકીએ. પહેલું ઉદાહરણ તમને આપેલું છે. પહેલા ચિત્રમાં તમે જોઈ શકો છો કે નીચે જે શબ્દ છે તેના અક્ષરો આડા અવળા થઈ ગયા છે અને એ અક્ષર છે થ ર, પરંતુ સાચો શબ્દ અહીં બનાવીને આપેલો છે રથ. બરાબર, અહીં જે તમને જે રીતે લખીને બતાવ્યું છે તે પ્રમાણે તમારે બીજા શબ્દ પણ એના અક્ષરોને યોગ્ય રીતે ગોઠવીને આપણે સાચો શબ્દ નીચે લખીશું. ચલો બીજું ચિત્ર તમને શેનું દેખાય છે તો તમે તરત કહેશો એ છે જગ, પરંતુ આપણને શબ્દ આપેલો છે ગ જ, તો આપણે સાચો શબ્દ શું બનાવીશું? જ ગ. બરાબર, લખવાનું છે આપણે કઈ શેમાં લખવાનું છે? આપણે હિન્દીમાં. હવે એનો ગુજરાતી અર્થ જોઈએ તો રથને ગુજરાતીમાં પણ રથ કહેવાય અને જગને પણ ગુજરાતીમાં કહેવાય જગ. બરાબર, ચલો આગળ બીજો શબ્દ, બીજું ચિત્ર લઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પહેલું ચિત્ર શેની દેખાય છે? તો તમે તરત કહેશો એ છે ચરખા. હિન્દીમાં શું કહેવાય છે? ચરખા. પરંતુ અહીં શબ્દ આપેલો છે ખા ર ચ, તો આપણે એને સાચો શબ્દ બનાવીને લખીશું ચરખા. ચરખા એને ગુજરાતીમાં કહેવાય ચરખો. બરાબર, ચલો એના પછીનું ચિત્ર શેનું દેખાય છે? તો તમે તરત કહેશો દ્રાક્ષ. દ્રાક્ષને હિન્દીમાં શું કહેવાય? અંગૂર. શું કહેવાય? અંગૂર. તો અહીં જે શબ્દના અક્ષરો આડા આવડશે તેને સાચા ક્રમમાં ગોઠવીશું તો શબ્દ બનશે અંગૂર. અંગૂરને શું કહેવાશે? દ્રાક્ષ. બરાબર, ચલો આગળ. અહીં તમને પહેલું ચિત્ર શેનું દેખાય છે? તો તમે તરત કહેશો એ સૂર્યનું છે, સૂરજનું છે. બરાબર ને, પરંતુ અહીં આપણે શબ્દના અક્ષરો બદલીને શબ્દ બનાવેલો છે જ ર શુ, તો આપણે શું બનાવીશું? શબ્દ સૂરજ. સૂરજ એટલે સૂરજ પણ કહેવાય ગુજરાતીમાં અને સૂર્ય પણ કહેવાય. બરાબર, ચલો એના પછીનું ચિત્ર શેનું દેખાય છે? તો તમે તરત કહેશો ઉંદર. ઉંદરને હિન્દીમાં શું કહેવાય? ચૂહા. તો અહીં જે શબ્દ આપેલો છે તે છે હા ચૂ, પરંતુ સાચો શબ્દ આપણે બનાવીશું ચૂહા. ચૂહાનો મતલબ શું થાય? ઉંદર. આગળ શેનું ચિત્ર તમને દેખાય છે અહીં? તો તમે તરત કહેશો પતંગ. બરાબર ને, પતંગ ક્યારે ચગાવવામાં આવે? ઉત્તરાયણના તહેવારમાં. બરાબર, એ પતંગ, પરંતુ અહીં આપણને શબ્દના અક્ષરો બદલીને આપેલા છે. એ અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવીશું તો શબ્દ બનશે પતંગ. પતંગને ગુજરાતીમાં પણ કહેવાય પતંગ. એના પછીનું ચિત્ર શેનું દેખાય છે? તો તમે તરત કહેશો એ છે આંબલી. આંબલીને હિન્દીમાં શું કહેવાય? ઇમલી. તો અક્ષરો આપણે યોગ્ય રીતે ગોઠવીશું તો શબ્દ બનશે ઇમલી. ઇમલીને ગુજરાતીમાં કહેવાય આંબલી. બરાબર, ચલો આગળ. ચલો શેનું ચિત્ર દેખાય છે અહીં? તો તમે તરત કહેશો વાંદરો. વાંદરાને હિન્દીમાં શું કહેવાય? બંદર. શું કહેવાય? બંદર. તો અહીં જે અક્ષરો આડાવડા છે તેને સાચા ક્રમમાં ગોઠવીશું તો શબ્દ બનશે બંદર. બંદરને ગુજરાતીમાં કહેવાય વાંદરો. બરાબર, ચલો એના પછીનું ચિત્ર શેનું દેખાય છે? તો તમે તરત કહેશો એ છે ચશ્માનું ચિત્ર. ચશ્માને હિન્દીમાં શું કહેવાય? એનક. બરાબર, તો અહીં જે શબ્દ આડાવડા, સોરી અક્ષરો જે આડાવડા થઈ ગયા છે તેને સાચા ક્રમમાં ગોઠવીશું તો શબ્દ બનશે એનક.
બરાબર. અને એનકને કહેવાય ગુજરાતીમાં ચશ્મા. શું કહેવાય? ચશ્મા. ચશ્મા એટલે એનક, બરાબર. ચલો આગળ. ચલો પહેલું ચિત્ર શેનું દેખાય છે? તમે તરત કહેશો ચકલી. ચકલીને હિન્દીમાં શું કહેવાય? ગૌરૈયા. શું કહેવાય? ગૌરૈયા. ગૌરૈયા એટલે ચકલી, બરાબર. અને યોગ્ય ક્રમમાં ગોઠવીશું એટલે શબ્દ બનશે ગૌરૈયા. ગૌરૈયા એટલે ચકલી, બરાબર. ચલો એના પછી ચિત્ર તમને શેનું દેખાય છે? આપણે ઘરમાં એનો ઉપયોગ કરીએ છીએ કોઈ પણ વસ્તુ વાટવા માટે, તો એ છે ખલદસ્તો, બરાબર. ખલદસ્તાને હિન્દીમાં શું કહેવાય? ઓખલી. શું કહેવાય? ઓખલી. ઓખલી એટલે ખલદસ્તો, બરાબર. અહીં આપણે શબ્દના અક્ષરને યોગ્ય ક્રમમાં ગોઠવીએ છીએ ત્યારે શબ્દ બને છે ઓખલી. એ ઓખલી એ હિન્દી શબ્દ છે અને એને ગુજરાતીમાં કહેવાય ખલદસ્તો, બરાબર. ચલો આગળ. શેનું ચિત્ર દેખાય છે? પહેલું અજગર. અજગર, બરાબર. અહીં શબ્દના અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવીશું તો શબ્દ બનશે અજગર. અજગરને ગુજરાતીમાં પણ અજગર જ કહેવાય, બરાબર. ચલો એના પછી ચિત્ર શેનું દેખાય છે તમને? તો ટામેટાનું છે. ટામેટાને હિન્દીમાં શું કહેવાય? ટમાટર, બરાબર. અક્ષરને યોગ્ય ક્રમમાં ગોઠવીશું તો શબ્દ બનશે ટમાટર. ટમાટર એટલે ટામેટું, બરાબર. ચલો આગળ. શેનું ચિત્ર દેખાય છે પહેલું? તો તમે તરત કહેશો નારિયેલ, બરાબર ને. તો એ નારિયેલ શબ્દના અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો શબ્દ બનશે નારિયેલ. એ નારિયેળને ગુજરાતીમાં કહેવાય નારિયેળ. શું કહેવાય? નારિયેળ. જો હિન્દી અને ગુજરાતી શબ્દમાં જોડણીમાં તમે ખાસ ધ્યાન રાખો, હિન્દીમાં કહેવાય નારિયેલ અને ગુજરાતીમાં કહેવાય નારિયેળ, બરાબર. ચલો એના પછી ચિત્ર શેનું દેખાય છે તમને? તો તમે તરત કહેશો તરબૂચ, બરાબર ને. તરબૂજ ગુજરાત અરે હિન્દીમાં કહેવાય તરબૂજ અને ગુજરાતીમાં એને કહેવાશે તરબૂચ. શું કહેવાશે? તરબૂચ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શબ્દની રચના કરતાં શીખી ગયા. આ દરેક શબ્દ તમારે ચિત્રની નીચે એનો સાચો જે જવાબ આવે છે તે સાચો શબ્દ હિન્દીમાં સારા અક્ષરે પ્રોજેક્ટની નોટબુક પ્રોજેક્ટની પાઠ્યપુસ્તકમાં અને નોટબુકમાં લખવાના રહેશે. નોટબુકમાં જ્યારે તમે આ શબ્દ લખો ત્યારે તેનો ગુજરાતી અર્થ પણ સાથે લખવાનો રહેશે. થેન્ક યુ.